પાપા, મને લાગે છે કે ભાઈ માનશે. વાત કર્યા વગર કેમ ખબર પડે? સારું, તમે એને બોલાવ્યો તો છે ને? હા, આવતો દિવસે. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. બોલો ને બાપા, મને આયા હું કામ બોલાવ્યો? હું કામ હતું? એક જરૂરી વાત કરવાની હતી એટલે બોલાવ્યો છું. જરૂરી વાત? બાપા, હું વાત કરવી છે કયો ને? અરે ભાઈ, આ થોડી વાર શાંતિ થી બે તો ખરા. હમણાં બાપા બધી માંડીને વાત કરે તને. હા, રામજી પટેલ ની દીકરી દામિની આરે તારું હપન તો કરી નાખ્યું, પણ અકસ્માત માં તું હપન થઈ ગયો ને, એટલે મને લાગે છે કે તારું હપન એ લોકો તોડી નાખશે. આ હું વાત કરો છો બાપા? એમ કેવી રીતે હપન તોડી નાખે? હવે તો મને હારું છે ને, હું ધીરે ધીરે હાલી શકું છું બાપા, એમ થોડી હપન તોડી નાખે હાલે. અરે હા દીકરા, તને હારું તો થઈ ગયું છે, પણ થોડી ખોટ રહી ગઈ છે. અને ડાક્ટર એમ કહેતા હતા કે તારી આ ખોટ કાયમ રહે. ભાઈ સીધી વાત છે ને, બધા જાણે છે કે તારો પગ હારો થાય એમ નથી, તો અમે વાળા વિચાર તો કરે જ ને, દીકરી આપવાની છે ને. બાપુજી, હું કોઈ દી હાલી નહીં શકું તો હું મારી મારી હગાઈ તોડી નાખવાની. હું અત્યાર સુધી હારો જ હતો ને, તો ભગવાન ના કરે ને આ બધું થયું છે, મારો હું વાંક. મારો કાંઈ વાંક નથી, પણ આ તો છે ને, હવે આ જે થવા માંડ્યું છે એ તને વાત કરે છે. અને કોણે કીધું તું કુવારો રહી? તારા માટે ગોતશું તારા લાયક, બીજું શું હોય એમાં? બરોબર ને બાપા? હા. અરે ભાઈ, તને એટલી તો ખબર પડે ને કે કોણ પોતાની દીકરીને અપંગ માણા હારે પહોણ આવે, એટલે તારા જોગું તને મળી જાય, કે ચિંતા કરવાનો વિષય નથી. બાપા મારી વાત માનો ને, તો અત્યારે જે થઈ રહ્યું છે ને એ બહુ ખોટું થઈ રહ્યું છે. તો મોટા ભાઈ, ખોટું કાંઈ નથી, આપણે છે ને હંમેશા સત્યને સ્વીકારી લેવું જોઈએ. તમારે સમજવું જોઈએ ને કે તમે હવે આ અવસ્થામાં એવું કામ તો ન કરી શકો ને જેવું પહેલા કરી શકતા હતા. કોઈ પણ માણા વિચારે કે ભાઈ અપંગ માણા હાજા માણસની જેમ કામ થોડો કરી શકવાનો છે, એટલે એ લોકોને મનમાં થોડુંક ઓલું મન તો ટૂંકું થાય ને. બાપુજી, મને ઘણો વાંધો હતો ને, એમાંથી ઘણું બધું સારું થઈ ગયું છે ને, હજી ભગવાન કરે ને સારું થઈ જાય. એવું કઈ નથી કે હું આજીવન આવો જ રહી. અરે દીકરા, વાત એમ નથી, તારો પગ કે હંમેશા આવો રહે એવું કોઈ નથી કેતું, પણ એ લોકો તો અત્યારની પરિસ્થિતિ જોવાના ને. હા ને, આ વાવર મળ્યા હોય ને એ ખોટા ન હોય, બાપાને ખબર પડી ગઈ છે. હવે એ સામેથી તોડે એ પેલા તને કહી દેવું તો જરૂરી છે ને. હા બેટા, ભાઈની વાત સાચી છે, મને વાવડ મળ્યા છે કે દામિનીના બેન રાધાબેન હક પણ તોડી નાખવા માંગે છે, પણ હું હક પણ તોડવા નથી માંગતો. એટલે મેં વિચાર્યું છે કે તારા ઠેકાણે દામિની આરે હું ભાઈ રઘુનું હક પણ ગોઠવી દઉં. બાપા, આ
આ તો કઈ બોલ્યા વગર વયો ગયો, નો ગમ્યું? હા બેટા, ગમતી છોકરી હવે હક પણ તૂટે તો થોડુંક મન તો ટૂંકું થાય ને. એમાં મન હું ટૂંકું કરવાનું? મોટો ભાઈ છે મારો, અને એને ઘરમાં જ આવે છે ને, અને નાનાનું ઘર બંધાતું હોય તો મોટાને ખુશ થવું જોઈએ. આ તો જોયું તમે, આ કેવું મોઢું કરીને વયા ગયા. અરે એ વાત તને નહીં સમજાય, કારણ કે તારું હક પણ થાય ને એવી ઘડીઓ આવે છે, અને એનો હક પણ તૂટે ને એવી ઘડીઓ આવે છે. તને નહીં સમજાય? પાપા, પણ ગમે એ થાય, મારું હક પણ તો ત્યાં જ થવું જોઈએ. દીકરા બે માંથી ગમે એક પણ, પણ એ ઘરે દીકરો તો મારો જ પણ છે. હા બાપા, આ તમારી વાત મને ગમી હો. ભાઈને થોડાક દિવસ ખોટું લાગશે, પણ પછી તો એ માની જ જાય ને. અરે ભાઈ, ઘા જૂનો થાય એમ પીડા મટતી જાય અને રૂઠો વળતો જાય, અને આવું જેવું ગોઠવાઈ જાય એટલે એની વાત ચાલુ કરશું, અને એનો હક પણ ગોઠવાઈ જાય એટલે જૂની પાર્ટી બધી ભોગાઈ જાય. હા તો બસ, આ બધી જૂની પાર્ટી ભોગાઈ જાય એટલે આપણી નવી પાર્ટી શરૂ થાય, બરાબર ને? આમાં ભાઈ, આ દુનિયા છે ને આખી એવી છે કે જેને ખુશી આવે એને હસી આવે, અને જેને દુઃખ આવે એને રુદન આવે. સુખ ને દુઃખ તો આવ્યા જ કરવાનું જીવનમાં. પણ બાપા, આપણને એટલી ખબર પડે, મોજમાં રહેવાનું. હા, આપણે શું ખૂટે છે? તો મન ટૂંકા કરવાના, મજાથી જીવવાનું. તમારી વાત ઉપર મેં વિચાર કર્યો. તમે એક કામ કરો ને, એક વાર મારા હારે જઈ આવો ને, રૂબરૂમાં એ લોકોનો વિચાર જાણી લો. હવે આ ગામમાંથી વાતો મળે એ વાતનો આમ ભરોસો થોડો કરાય બાપુ, એક વાર જઈ આવો ને. વાત આની વિચારવા જેવી છે. હા તો છે ને, પેલા ભાઈ નું પૂછજો કે ભાઈ આ સંબંધ રહેતો હોય તો રાખજો, અને જો એ ના પાડી દે તો પછી મારી વાત કરવાનું ભૂલતા નહીં. પણ એલા, એને પૂછવાનું ન હોય ત્યાં જાય એટલે એના પેટમાં હોય, આપણને કહેવાના જ હોય, પછી આપણે કુકરા રાખવાના હોય, સમજી ગયો? હા બાપા. વાવડ મળ્યા છે પણ એની સામે બેહી તો હાશી ખબર પડે ને, તો મોડું હું કામે કરવું? હું અત્યારે જઈ મળી આવું. તો હદા કરતા હારું, જાઓ તમે તમારે આજના ફેસલો. અને બાપુજી, એક વખત દામિનીને પૂછી લેજો, એનો હું વિચાર છે. અરે ભાઈ, હું બધો કહ કાઢી લે તું ઉપાધિ કરીમાં. તને તને તારું હક પણ તૂટે એનું દુઃખ હોય તો આ તારા બાપને ન હોય બેટા? હોય જ ને, તને એટલો તો ભરોસો છે ને મારી ઉપર? હા તો રઘુ જી આવું. હા, એ ભગવાન. રાધાબેન, રામ રામ. રામ 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 રામ. બેવ બેવ વેવાય, હું ભૂલા પડ્યા વેવાય, ગામત રહ્યા હતા કે હું? અરે ના ના રાધાબેન, ગામત્ર તો નથી આવ્યો, પણ એક વ્યવહારિક વાત કરવા આવ્યો છું. વ્યવહારિક વાત? બોલો ને, હું વાત કરવી છે? રાધાબેન, મારો દીકરો રવજી વાડીએ અકસ્માત થતા ઘણી સારવાર કરાવી, પણ એમ છતાંય પગમાં થોડીક
ખોટ રહી ગઈ છે. અને ડાક્ટર નું કેવું એવું છે કે રવજી ને આટલી ખોટ તો રહી જ જવાની છે, એ લાકડી વગર નહીં હાલી શકે. એટલે મને ગામમાં વાવડ એવા મળ્યા છે કે રાધાબેન એ હક પણ તોડી નાખવા માંગે છે. હા વેવે, તમે જે સાંભળું ને એ બરાબર સાંભળ્યું. હું આ હક પણ તોડી નાખવા જ માંગુ છું, કારણ કે અમારો દીકરો હવે અપંગ થઈ ગયો છે, સરખું હાલીએ નથી હકતો, તો પછી એ બીજું હું કામ કરી શકવા. અને તમારા દીકરાની તમને ખબર છે, મને ખબર છે, તો મારી બેનને મારે હું જાણી જોઈને કુવામાં ધકેલી દેવી. તમારી વાત રાધાબેન સાચી છે, મારો રવજી અપંગ થઈ ગયો છે, એટલે તમને એ હગાઈ મંજૂર ના હોય, પણ એનો એક બીજો રસ્તો છે અમારી પાસે. તમારી બેન દામિનીની હગાઈ મારા દીકરા રવજી આરે તોડી અને મારા બીજા દીકરા રઘુ આરે હગાઈ કરી નાખીએ. દેવાઈ, આ તમે હું બોલો છો એનું ભાન છે તમને? મારી બેન કઈ બજારમાં મળતું રમકડું નથી, ક્યાંને ન ગઈ, હું તો આને આપી દીધું. રાધા બેન, તમે આમ તણકાઈને વાત ન કરો, હું તો એક હાસો રસ્તો બતાવું છું. કેવાય આને હાચો રસ્તો? કેવાય આ રસ્તો કદાચ તમારી માટે હાચો હશે, પણ મારી માટે આ લાગણીનો સોદો હશે. આપણો વેવાય, હવે તો આ રવજી અને દામિનીની તો સગાઈ હું તોડી જ નાખીશ, પણ હારે હારે તમારા ઘર હારે છેડો હું તોડી નાખીશ. મારે તમારી હારે કોઈ હક પણ નથી રાખવું. રાધાબેન, એમ કરેલા હક પણ તૂટી ન જાય. એક વાત મારી ધ્યાનથી સાંભળો, તમારી બેન દામિનીને મારા એક દીકરા સાથે તો પૌણાવી જ પડશે. ઠીક છે રાધાબેન. હું કોઈ કાળે આ હક પણ નહીં તોડું, એટલે નહીં તોડું. મેં મારા હારાની હંધી એ વાત આવી છે, એમની આ વાત મને ઠીક નથી લાગતી. મને તો એ નથી સમજ પડતી કે આ તારો હારો એની જાતને સમજેશે હું? અરે આ કઈ થોડા ઢીંગલી પોતિયા ના ખેલ છે, કેક ને પાટલે થી ઉઠાડીને બીજા ના પાટલે બેહાડી દો. બેન, પણ હવે આપણે શું કરીશું? અમારા હારા તો તમને ધમકી આપીને ગયા છે. તું ચિંતા કર માં બેન, તારા હારા થી કઈ નહીં થાય, અને મેં કઈ તારા હારા ને લખાણ નથી કરી દીધું કે મારી બેન ને હું તમારા દીકરા એ પૈણાવીશ પૈણાવીશ અને પૈણાવીશ જ, એને હું તમારા ઘર સિવાય બીજે ક્યાંય નહીં દઉં. અને આમાં એનો દીકરો રવજી અપાહિત થઈ ગયો, હાલી ન થતો, તો હું હું કામ મારી બેન ને એની અરે પૈણાવું? જો બેન, અત્યારે કદાચ હું પૈણાવી દઉં અને પછી ભવિષ્યમાં એ કઈ વાંધા વચકા પડે ને, એના કરતા હું આ હગાઈ કરવા માંગતી જ નથી. અને બીજી વાત, તારો હારો આપણું કઈ નહીં બગાડી શકે. તું જરાય ચિંતા નહીં કરતી હો, તારી બેન છે ને એ હજી જીવે છે, મરી નથી ગઈ. લાગે છે ભાઈ તને બાપુ ક્યાં ના ગયા છે, હજી ઘેર આવ્યા નહી. એમાં કઈ આટલી ઉપાધિ નો કરવાની હોય, જો બાપા ગયા છે ને એટલે એ બધું સંભાળી લે, એ ગમે એમ કરીને આ ગોઠવીને દાવાના છે. આવી ગયા બાપુ. બાપુ બાપુ, એવા મારા હારે
શું કીધું એ લોકોએ? હા જઈ આવ્યો અને રાધાબેન અરે વાત કરી આવ્યો, પણ એને દામિનીની હગાઈ રઘુજી આરે તો ઠીક રઘુ આરે કરવાની ના પાડી દીધી. હા કહીને ના પાડી દીધી. મારી યારે હગાઈ તોડી નાખવાની વાત કરી એમ ને, મતલબ કે આ વાત હાસી હો, પણ બાપુ રઘુની યારે હગાઈ ની ના પાડી દીધી. અરે ભાઈ હવે ના પાડતા હોય તો જવા દો ને બાપુ, આટલું બધું કઈ એની વાહે થોડું લબડવાનું હોય, એ નહી તો કોઈ બીજી, એમાં હું ન્યા થઈ ગયું. બાપા આ રાધા બેન ની સોડી ની સગાઈ મારી યારે કરવાની ના પાડે છે તો પછી છે ને આ પરાને સગપણ કરવામાં કઈ મજા ના હોય. આ લપ મૂકો અને જવા દો. અરે રઘુ આ ઠેકાણું જવા દેવા જેવું નથી, તને કઈ ખબર પડે છે કે નહીં? રાધાબેન પાસે એના બાપાની આપેલી 5 વીઘા જમીન છે, 2 બહેનોના ભાગમાં 25-25 વીઘા જમીન આવશે. જો દામિની પરણીને આપણા ઘરમાં આવશે તો 25 વીઘા જમીન લઈને આવશે, એ તને કઈ ખબર પડે છે? હા ઓ બાપા એ વાત તમારી હાસી, પણ બાપુજી રાધા બેન એની દીકરીનું હક પણ આ રઘુભાઈ આરે કરાવવાની ના પાડે છે, એનું હું કરશો? અરે રઘુજી મારું નામ દેવજી, દેવજી છે. હું ગમે એ પેત્રા કરી પણ એ રાધુડીને તો મનાવીને જ રહીશ. અરે રઘુડા તું ઉપાધિ નહી કરતો, હું તારું હક પણ તો કરાવીને જ રહીશ અને દામિની હારે જો. તમને લોકોને જેમ ઠીક લાગે એમ કરો બાપા. બાપા હું કહું છું કે તમે કઈક છે ને એવી રમત રમો કે એ લોકો સામેથી હવે આવવા જોઈએ. માનવું પડે. મને એમ હતું કે આખા ગામમાં આ રઘુ જે હોશિયાર છે, મારા બાપાએ કઈ કામ નથી હો. આ જમીન તો હું નહીં જવા દઉં. હા તો હું ભૂલી જ ગયો તો એની 5 વીઘા જમીન છે. હા આ જમીનનું તમે કીધું ને યારનું આરું મને બીજું કઈ દેખાતું જ નથી, એ જમીનનો ટુકડો જ દેખાય છે મને. અલા રઘુડા તારી નજર તો ની સોડી ઉપર હતી, હવે જમીન ઉપર ક્યાંથી આવી ગઈ? બાપા ગમે એમ આ રૂપિયા તો ઘઉં ને વાલા લાગે ને. અલ જમીન હોય ને તો જોરું તો જડી જાય, જોરું હોય ને તો જમીન ન મળે. એ વાત હાજી બાપા. કરીને અક્કલની વાત. હા બાપા ઠીક, હાલે હું બજારે કાંટો મારી આવું. ઠીક છે આવો બાપા. રઘુજી બહુ નો કોસ ભાઈ, એનું ધ્યાન દેજે. હા ઈ ભલે કોસો આય સંભાળી લઈ, હું જમીન આવશે ને તે રાજી થાય.
ભાભી હું તમને શું કહેતી હતી, આ દેવજી કાકા છે ને એ હરામી હોય ને એવું લાગે છે મને તો. કેમ, શું થયું? આ દેવજી કાકા હકપણ ને ઢીંગલા ઢીંગલી ના ખેલ સમજતા હોય ને એવું લાગે છે. ખબર છે તમને, એના મોટા છોકરાનો પગ ભાંગ્યો તો એનું હકપણ થઈ ગયું હતું ને એ લોકો ના પાડી કે હવે અમે હકપણ નહીં રાખી, તો દેવજી કાકા એનો નાનો છોકરો છે ને એની હકપણ નું માગું નાખ્યું. બોલો અહીંયા, હે, કોઈ પોતાની દીકરીનું હકપણ થોડું ફેરવી નાખે? અને આ મલકમાં ક્યાં છોકરાના દુકાળ પડ્યા હશે? આ દેવજી કાકા ની તો તું વાત કરે છે, ઈ બાપ દીકરા બેવ હરખત છે, એમાં રવજી નું કાઈ નો હાલે. તમારી વાત હા ભાષી છે, આ રઘુડા ની વાત તો મેં ગામમાં સાંભળી છે. ગામમાં બધા વાતું કરતા હોય કે આ રઘુડો છે ને અફલખણો છે, હાવ એટલે હાવ. આ રવજી બિચારો ભોળો રહ્યો ને એટલે આ બાપ દીકરો છે ને લાગુ ફાવી ગયા છે. પણ આમને કરવું શું છે એ નહીં સમજાતું, આવું તો કઈ કરાતું હશે આ તો મેં પહેલી વાર સાંભળ્યું. તો મોટા છોકરા હારે જે હકપણ કર્યું એનું પાછું નાના છોકરા હારે કરાવવાનું. એ જ ને, આ મોટા છોકરા ને દુઃખ ન થાય બિચારાક ને. એ જ સાંભળો ને, પોરાનો પગ ભાંગી ગયો તો ના પાડી દીધી, હવે નાના લગ્ન કરશે નાના ને પછી કઈ થયું તો? એ જ ને, એના બાપા ને એટલી ખબર નહીં પડતી હોય કે ન્યાય સૂટું કરી નાખશે એની કરતા બીજે નો કરી નાખાય. એને આટલું નો રાખ્યું તો એને શું રાખવાના છે? કઈ ની છે થાય, આપણે હું પણ સમજવું જોઈએ દેવજી કાકા છે, આવું નો કરાય. દેવજી કાકા કોઈનું માને નહીં ને સમજે એવા છે નહીં. હશે થાય જોઈએ. આજો આ નીકળ્યા, જો દેવજી કાકા ને વાત કરતા હતા નહીં જાયવા સામેથી. ઉભા રહ્યો ઉભા રહ્યો. કેમ, હું કામ પડ્યું તારે? તમે આ હું આદર્યું છે બધું? તમે પેલું હક પણ કેમ છૂટું કરાવ્યું, તમારા નાના છોકરા હાથે કરાવી દીધું? અરે છૂટું મેં ક્યાં કર્યું છે, છૂટું તો એ લોકોએ કર્યું છે. એ છોડ્યો, તમને છે ને વ્યવહારિક વાતમાં ખબર ન પડે. ઓ પણ દેવજી કાકા, અમે છે ને મોટાની વાત સમજી ન એકીએ ને એટલી પણ નાનીઓ નથી હો. હા તે માંડીને વાત કરો ને, તમને દુખાવો ક્યાં છે? કાકા આ હકપણને તમે ઢીંગલા ઢીંગલીનો ખેલ સમજી રહ્યા છો? લ્યો કરો વાત. મોટા છોકરાનો પગ ભાંગ્યો એટલે હું નાના છોકરાનો વ્યવહાર નક્કી કરું છું, એમાં હું ખોટું શું કરું છું? એમે પરિયાણ કરીને કામ પાડીએ છીએ અમે, કે અધરો અધર નથી પાડતા, તો દુઃખ થાય ને સુખ થાય. હા એ તો અમે સારી રીતે જાણીએ છીએ. ઓલો મોટો છોકરો બિચારો ભોળો તે લાગુ ફાવી ગયું છે તમને બાપ દીકરા ને. લે લે, જાણી જોઈને જ કરી રહ્યા છે, આપણે સમજાવવા જેવું જ નથી. તો તમે મોટી વાત લઈને આવ્યા. આમ જો મારી વાત સાંભળો, કાલ હવારે હવે ઈ તમારો ઓ બનીને ઘર માં આવીને પછી તમે નાના છોકરાને કઈક થયું અને પછી પાછું છૂટું થવાનું થયું તો હું કરશો? અરે ભાઈ એની ભવિષ્યવાણી તું ક્યાં શીખ્યાવી છો, અને કાલની કોને ખબર છે? ભવિષ્યવાણી કોઈ નથી કઈ શીખ્યા તું, આ તો તમારા હારે હાટું કહું છું. તમારા મોટા છોકરાને દુઃખ થાય ને તો તમે જ ભોગવશો. તારી વિચારધારા તો જો કેટલી નીચી છે. હું તો એમ જ કહું કે બીજા છોકરા નો પગે ન ભાગે, કદાચ ભાંગ્યો ત્યાં મૂકીને વહી ગઈ તો હું કરશો? ઈ તને ખબર છે કઈ, મારા ઘર ની તું ચિંતા કરવા નીકળી છો તે. અમને કઈ શોખ નથી તમારા ઘર નો ચિંતા કરવાનો, ગામના જ વહીવટ ગણવા નીકળી પડે, ખબર કાય પડે, સલાહ દેવા નીકળે. અમે તો તમને સારી સલાહ દેવા આવ્યા હતા કે એમણે સામેથી છૂટું કરી દીધું છે તો આગળ ચાલીને ઈ બીજું કઈ પણ કરી શકે છે, પણ તમને સમજાતું નથી. તમને ક્યાં મેં ટપાલ લખી હતી કે મને કઈ રસ્તો નથી જડતો તો તમે સલાહ દેવા આવો? તો કઈ નઈ, અમારે હું અમારું કઈ નથી જાતું, કરો હગે અને પછી ભોગવો, બરાબર ને ભાભી? એ અમારો વહીવટ છે, તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. બળતણ કાપો છો ને, બળતણ કાપો, તમારી માવું વાટ જોતી છે બળતણ ની. જાઓ આ જાઓ, તમે હગાઇ કરાઈ લો, હજ રહી ન જાય છોકરો બીજો વાંઢો. આપણે હારું કેતા હતા, અત્યારે ભાભી હારું કરવા માં ભલાઈ નથી. આપણે કોઈ ની ભલાઈ કરવા જેવી છે જ નહીં, આપણે શું કરવા નીકળી પડીએ છે? હાલો કામ પતાવી દઈએ. બા
તને કઈ વાત મળી? કઈ વાત? અને આના સમાચાર ની તું વાત કરી રહીશ મને? બા, ઓલા ગૌરી કાકી મજે ઉડી ગયા તા ને, એના પિયર નું ઘર છે કે નહીં? એ મારા હારાની બાજુમાં છે. હા તો બા, ગૌરી કાકીને કોકે સમાચાર દીધા છે, ગામમાંથી વાત મળી છે કે મારા હારા મારું અને રઘુનું હપ્પણ તોડી નાખવાની વાતો કરે છે. આ હું વાત કરે છે તું? તારા હારા તારું અને રઘુનું હપ્પણ હું કેમ તોડી નાખવા માંગે છે? બા, મારા જેઠનું અને દામિનીનું હપ્પણ તૂટે એમ છે, એટલે મારા હારાનું કહેવાનું એમ છે કે જો મારા જેઠનું અહીંયાથી તૂટી જાય ને તો રઘુનું હપ્પણ દામિની હારે કરવું છે એ લોકોને. એ ભગવાન, આ હું સાંભળું છું. આ વાત હાસી હશે? આ સમાચાર સાચા હશે? હા બા, આ સમાચાર સાચા જ છે. બેટા, આપણને તો હાસી હકીકતની જાણ જ નથી, એટલે આ વાત જાણવા માટે મારે તારા હારાને ત્યાં તો જવું જ પડશે. બા, મને તો એ ચિંતા થાય છે કે મારું હક પણ તૂટી જાય તો શું થાય. ના બેટા, ના, તું જરાય ચિંતા નહીં કર, તારા હક પણ નહીં તૂટે. અને આ હંધી વાત જાણવા છે ને, હું આજે ના આજે તારા હારાને ત્યાં જાય. ચિંતા જરાય ન કર. તમારે મને વાત કરવી હોય કે મારું કામ હોય કે ન હોય, પણ એ વાત જાણી લો, મારે તમને મળવા આજે આવવાનું જ હતું. મને ઉડતી ઉડતી વાત મળી છે વેવાઈ, કે તમે તમારા રઘુ અને મારી મધુની સગાઈ તોડી નાખવાના છો. શું આ વાત સાચી છે? હા શારદાબેન, તમે જે સાંભળ્યું છે એ સાચું છે. હું મારા દીકરા રઘુ અને તમારી મધુનો હક પણ તોડી નાખવા માંગુ છું, કારણ કે હું મારા રઘુનું વૈભવ મારા રવજીની મંગેતરાને કરવા માંગુ છું. વેવાઈ, તમે આ શું રમત માણી છે? પેલા હગાઈ કરવાની, પછી તોડી નાખવાની, આ કઈ ડીંગલા ડીંગલીના ખેલ છે? મારી દીકરી હારે પેલા હગાઈ કરી અને હવે હવે ઓલી દામિની હારે વેવી સાડની વાત કરી રહ્યા છો? હું મારી દીકરી ઓલી દામિની કરતા ઉતરતી છે તે હક પણ તોડવાની વાત કરી રહ્યા છો? ના ના શરદાબેન, એવી કોઈ વાત નથી. તમારી દીકરી તો સંસ્કારી અને સુંદર છે, એમાં કાંઈ ખોટ નથી. પણ વાત એમ છે કે તમારું ઘર થોડું દુબળું છે. શારદાબેન, તમારી પાસે એક કટકો જમીન નથી, જ્યારે દામિની પાસે 50 વીઘા જમીન છે. એ પરણીને આવશે ને, એટલે મારા ઘરે 25 વીઘા જમીન લઈને આવશે. આ વાંધો છે. અચ્છા, તો એમ વાત છે, એમ કોને કે તમે જમીનની લાલચમાં હક પણ તોડી રહ્યા છો? પણ દેવજીભાઈ, એક વાત સમજી લો, એક વાર આપણે કોઈની હારે સકપણના છેડા જોડીએ ને એટલે એને તોડાતા નથી, પણ તમારા જેવા લાલચી માણસને આ વાત મગજમાં નહીં ઉતરે. વ્યવહાર કયો તેલ લેવા? વ્યવહારથી કઈ પેટ નથી ભરાતા. પૈસા ને ઢોકળા, ઝર ને જમીન, એની જરૂર પડે છે. દેવજીભાઈ, આટલા લાલચી લોભી ને ભૂખડ માણસ છો ને, એવી મને જો પહેલા ખબર હોત ને તો મારી દીકરીનું હક પણ તમારા દીકરા હારે કરત જ નહીં ક્યારેય. અર્ધા બેન, તમે જે બોલીને મારું અપમાન કરો છો ને, એ બહુ મોટી ભૂલ કરો છો. મારું નામ
દેવજી છે, દેવજી. હું જાઉં છું અને આજે રઘુ ને મધુની હગાઈ તોડીને જાઉં છું. આજથી અમારે અને તમારે કોઈ સ્નાન સૂતક ના પણ સંબંધ નથી, સમજ્યા? આપણને લગ્ન પહેલા જ ખબર પડી ગઈ કે આ લોકો આટલા લાલચુ ને ભૂખડ માણસો છે, નહીં તો લગ્ન પછી તને ઈ ઘર માં સુખ ન મળત. તું આખી જિંદગી દુખી ને દુખી રહ. સારું છું બેટા, જે થાય ને એ ભગવાન હારા માટે કરતો હોય છે. બા, હંધી એ વાત સાચી, પણ મારું હું, મેં કેટલા સપના જોયા હતા, કેટલું વિચારીને બેઠી હતી હું તો. મારા હંધાય અરમાન તૂટી ગયા બા. ના બેટા ના, સપના સપના કઈ આમ તૂટી ના જાય. અરે એક સપનું પૂરું થઈ જાય તો બીજું સપનું આપણું સાકાર થાય. આમ તૂટેલા સપનાની અરે કઈ રડીને ન બેહાય. અરે જિંદગી ક્યાં અધૂરી મૂકી દીધી છે આપણે, હજુ તો આખી જિંદગી જીવવાની બાકી છે. અને તું જોજે ને, હું આનાથી સારું ઘર તારા માટે ગોતીને આપીશ. અને તું જોજે ને, ઘર તળિયાતું હોય, અમીર હોય કે ગરીબ હોય, પણ મને એટલી ખબર છે કે તું ત્યાં સુખી રહીશ, તને ત્યાં કોઈ દુઃખ નહીં પડે બેટા. રડીશ નહીં બેટા, સૌ સારા વાલા થશે. અને તને તારી માં પર વિશ્વાસ છે ને, તારા માટે બહુ સારું માંગુ ગોતી અને બહુ સારું ઘર ગોતી. હાલ હવે રડવાનું બંધ કર. બેન, બેન તમને કઈ સમાચાર મળ્યા કે નહીં? ના ના, એના સમાચાર? મારા હારા એ રઘુનું સપન મધુવારે તોડી નાખ્યું છે. આ તો હું વાત કરસ, અને પેલા મને ઈ કે આ તને કોણે કીધું? બેન, આ હમાસર મને ગામમાંથી ઉડતા મળ્યા છે, હવે હાસુ કે ખોટું રામ જાણે. બેન, જો આ વાત હાસી હશે ને, તો મારા હારા રઘુની હગાઈ મારી હારે કરવાનું દબાણ કરજે. બેન, મારે રઘુવારે હગાઈ નથી કરવી, એ રઘુડો હારો છોકરો નથી. દામિની, જો તારી આ વાત સાચી હશે ને, તો ચોક્કસ ચોક્કસ તારા હારા રઘુ હારે તારી હગાઈ કરવા હાટુ દબાણ કરશે. પણ તું ચિંતા નહીં કરતી, હું હંધુય હરખું કરી દઈશ. બેન, પણ આપણે બે તો બાયુ માણસ છીએ અને આ મોટું માથું છે, આપણે શું કરશું આમાં? બેન, તારો હાહરો ભલે ગમે એવો માથા ભરે હોય, કોઈ કાંઈ એમ નમતું જોખું એમ નથી. એટલે સમય આવશે ને, હું એને જવાબ આપી દે. તારા હાહરાને જે પેતરા કરવા હોય ને એ પેતરા કરવા દે, પણ તારી હગાઈ રઘુ આરે તો નહીં જ થવા દો. તું ચિંતા કાંઈ નહીં કરતી, હંધુ હરખું થઈ જાય. સારું બેન, તમે બેહો, માર જરી કામ છે ઘરે, હું કરી લઉં. દામિની, પાણી લાવજે તો બેન, મેમાં નાઈવા છે. ના ના, પાણી નથી પીવું, રેવા દો. બેન, તો તમારે કેમ અહીંયા સુધી આવવાનું થયું? બેન, તમને વાવડ તો મળી જ ગયા હશે કે રઘુ હારે મારી દીકરી મધુનું હક પણ મેં તોડી નાખ્યું છે. હા હા, મને હમણાં થોડી વાર પહેલા જ આ સમાચાર મળ્યા. હું અને મારી બેન આ બાબતે જ વાત કરતા હતા. રાધાબેન, આ દેવજીભાઈએ મારી સોડી હારે એમના દીકરાનું હક પણ હુકામ તોડી નાખ્યું, એ ખબર છે તમને?
આ દેવસીભાઈ છે ને એક નંબર નો લાલચુ માણસ છે, અને એની નજર આ તમારી 50 વીઘા જમીન પર છે. આ તમે કેવી વાત કરો છો કે દેવજીભાઈ ની નજર અમારી 50 વીઘા જમીન ઉપર છે? હા રાધાબેન, એમની નજર તમારી 50 વીઘા જમીન પર છે કે જો દામિની પરણી ને એના ઘરે જાય ને તો 25 વીઘા જમીન દામિનીના ભાગમાં આવે, એટલે કે એના ઘરે જાય. દાદાબેન, હા તમે તમારી દામિનીનું હક પણ રવજી હારે તોડી નાખ્યું છે ને, એટલે હવે એના બીજા દીકરાને તમારી બેન હારે પરણાવવા માંગે છે. અચ્છા, તો એમ વાત છે. અરે મને તો એમ હતું કે આ દેવજીભાઈ અમારા ઘર હારે સંબંધ તોડવા નથી માંગતા, અમારા ઘર હારે સંબંધ બનાવી રાખવા માંગે છે. પણ હવે ખબર પડી કે હા, દેવજી તો હાવ દાનતનો ખોટો છે. રાધાબેન, હા દેવજીભાઈ તો છે ને એક નંબરનો લાલચુ ને ભૂખડ માણસ છે. એને તો ખાલી ને ખાલી આ તમારી જમીન હારે ધંધુ લેવા દેવા છે. પણ મારી વાત યાદ રાખજો રાધાબેન, જો તમારી બેન નું હક પણ એના ઘરે થયું ને તો તમારી બેન ત્યાં સુખી નહીં થાય. મારી વાત માનો ને તો તમારી બેન ને કુવામાં નાખી દેજો, પણ એના ઘરમાં નહીં પરણાવતા. બેન, હું એટલી બધી તો મૂર્ખી ન થો કે મારી બેન ને કુવામાં ધકેલી દો. હવે તો એ રઘોડાનો પડછાયો હું મારી બેન ઉપર નહીં પડવા દો. ભલે હવે દેવજીને જે ઉછાળા ભરવા હોય ને એ ભરે. હારું છે કે તમે સમજદાર છો અને મારી આટલી વાતમાં સમજી ગયા છો. બાકી આજના જમાનામાં છે ને લોકો મોટી મોટી વાતો કરી અને હારા ઘરની છોકરીને પોતાના ઘરે લઈ જાય છે અને દુખી કરે છે. બેન, મારી એક જ વિનંતી છે, તારી બેન ને દુખી ન થવા દેતી. તમે મારી આંખ ખોલી નાખી ને એ બદલ હું તમારો આભાર માનો એટલો ઓછો છે. અરે મને તો એમ હતું કે દેવજીભાઈ સબન ને મહત્વ આપે છે, પણ આ જ ખબર પડી સબન ની આડમાં એની નજર તો મારી જમીન ઉપર હતી. લાલચુ માણસ છે, એને સંબંધો થી હું લેવા દેવા હોય બેન? એવા માણસ ને રૂપિયા, મિલકત, જર, જમીન આનાથી જ લેવા દેવા હોય. પણ કઈ નહીં, મને જેવી જાણ થઈ ને હું તમને કેવા આવી ગઈ, હવે હું રજા લઉં છું. અરે પણ બેન, ચા પાણી તો પીતા જાઓ. ના ના, ફરી કોઈ દી. ભાભી, તમને કઈ વાવડ ની ખબર પડી કે નહી? ના. આવલા દેવજી કાકા એ રઘુડા નું હક પણ ઓલી મધુડિયારે નતું કરાવ્યું, ઈ તોડી નાખ્યું. અને બીજી વાત તો ઈ કે દામિનિયારે માગું નાખ્યું. બોલો કેમ? આ રઘુડા એ મધુડી હાથે સક પણ તોડીને દામિની હાથે કરવાની હું જરૂર પડી? મને છે ને દાળમાં કાળું લાગે છે કઈક ને કઈક. નું થતું હશે યાર? આ દેવજી કાકા છે ને ઈ ગમે લાલચ માં આવી ગયા છે, તો જ આવું કરે, ન કરે આવું ન કરે. પણ દેવજી કાકા કેટલા લાલચી કહેવાય નહીં, સક પણ તોડીને હવે આવું માંગું ગોઠવ્યું છે. ઈ તો ભાભી હવે જાણવું તો પડશે જ તે કે આ બધું હું હાલી રહ્યું છે. મને લાગે છે આ લોકોનો કઈક જમીનનો ને એવો તો કઈ પ્રોબ્લેમ નથી ને? હા ઓ ભાભી, જમીનનું હોવું જોવે. આ દેવજી કાકા છે ને ઈ લાલચુ વ્યક્તિ છે, લાલચુ. તો હું કહું છું કે લાલચી માણસ છે. હાવ હા, હવે જોઈએ કોની હગાઈ થાય છે. આ મધુડિયારે તો તોડી નાખી, ઈ વાત તો પૂરી. આ લોકોની માટે તો સક પણ તોડવું છે ને રમકડા જેવું થઈ ગયું છે એવું લાગે છે, ખેલ રમી રહ્યા છે આ લોકો. હા, અને દેવજી કાકા ને પાછું કઈ કેવાય એવું નથી, ખબર છે ને તમને? આપણને બેઈને ઉતારી વાયડા તા એમને તો કઈ હવે બોલવા જેવું નથી. તું બોલવા જતી નહીં, હું તને સમજાવી દઉં છું. હું કઈ જવાની નથી, એના મોઢે કોણ લાગે ને જે કરવું એ કરે. પણ ઈ ગમે ત્યારે છે ને જે કરશે એની જોજો તમે, એનું સારું થતું હોય ને એવું જ કરશે. એના છોકરાના વિચાર નહીં કરે કઈ. અને ઓલો આ એનો છોકરો ગમે એના હગાઈ નું કેશે, લાજ પાડી દેશે. હા, મારે હગાઈ કરવી. એ તો બાપ ગેલો જ છે, એનું તો કઈ કરે. અને આ લાલચી ની હારે હારે સ્વાર્થી છે માણસ. સાચી વાત છે, એનું કઈ ભલું પૂછું નહીં ક્યારે શું કરી બેસે. આજે આણા જોડે સક પણ કર્યું, કાલે તોડી પણ નાખશે.
હા, અને મોટો છોકરો બિચારો એમનેમ રહી જાય એવું લાગે છે મને. બિચારો, એની હવે શું દશા છે કઈ ખબર પડી? ના રે ના, એ પગ તૂટેલો જ છે. હું તો હમણાંથી કીધું છે એને ઘરે નથી ગઈ, કોણ જાય? પછી જો એને એવું થાય કે સડાવા આવે છે, એને કરતા આપણે આઘું રહેવું સારું. તો પણ ડોક્ટરે શું કીધું, હવે સારો થશે કે નહીં થાય? ઈ તો કહું છું ભાભી તમને, મને કઈ ખબર નથી. હારું છોડ ને, હવે જે થવાનું હોય ને એ થાય. કાલે સવારે ઉઠીને ખબર પડશે કે આજે હું થયું એમ. હા, એ તો જે થાય આખા ગામમાં તો પેલા હેત તે. આ લોકોને બીજા કોઈ ધંધા જ નથી, નહીં આ કરો ને પેલું કરો, એમાંથી તો ચા નથી આવતા. લાલચું વ્યક્તિ કહેવાય ને ભાભી, લાલચું. એમ નહીં ખબર પડતી કે એમની લાલચ ની આખા ગામ ને ખબર પડી રહી છે, કેવી આબરૂ ને ધજાગરા ઉડાવે છે. એ ગામ ની ખબર પડતી હોત તો થોડી હગાઈ તોડત. એને ગામ થી કઈ ફરક જ નથી પડતો, એને બસ પોતાનું જ જોવું છે. મારી હારે તો સકપણ કરવાના સપનાય નો જોતો રઘુડા, મન ની મનમાં રહી જા. તારા જેવા લફંગારે લગ્ન કરવાથી હારું છે, હું કુવે પડીને મરી જાઉ, સમજ્યો? તારી હિંમત કેમ થઈ મારા પર હાથ ઉપાડવાની? તારે સાંભળવું છું ને કે હું કોણ છું? હું આ સોડી નો કાકો છું, અને છોકરી એકલી રસ્તામાં ભાળે ચડતી કરે છો? તો બીજી વાર મારી છોકરીનું નામ લીધું છે ને, તારું સાંભળું છીરી નાખી, સમજો? એ કાકા, આ સોડી છે ને કોઈ પારકી નથી, આની હારે મારું હક પણ થવાનું છે, સમજ્યા તમે? અરે જા જા હક પણ વાળી ના, મારી સોડીનું હક પણ તારી જેવા લફંગા હારી હું કોઈ કાળે નહીં થવા દઉં. હું તને બહુ સારી રીતે ઓળખું છું, આ આખા ગામમાં હરામીમાં હરામી છોકરો તું છો. અને બાપાના પૈસે એક તો લીલા લહેર કરે છે, રખડી ખાય છે, અરે ગામમાં બેન દીકરી વારી શેડતી કરે છે, બીજું કઈ કામ નથી તારે? અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે, હું ભલે ડોહો થઈ ગયો છું, પણ તારી જેવાને તો હજી છે ને મારી હથેળીમાં મસળતા વાર નહીં લાગે, હજી મારા બાવડામાં એટલું બળ છે. આ ડોહો સમજીને એમ નહીં માનતો કે હું ડોહાને પોગી રહીશ. એ ડોહા, ઓકાદમાં રહેજે હો. આ દામિનીનો કાકો છો ને એટલે કઈ બોલતો નથી, બાકી તો એક લાકડી ભેગો પાડી દે તને. તો કોની હારી વાત કરે છો એની ખબર છે તને? સાલા હરારી, એ તો શેરતી કરે છે છોકરી છે. પછો અરે હવે છે, અરે હવે તો તને આ ડોહામાં હજી કેટલી તાકાત છે ને, એ તને હજી નથી ખબર.
વાત સાંભળ પેલા. હું છું ખબર છે? ઓલા દામિની ના કાકા એ રઘુડા ને વગર વાકે ધોઈ નાખ્યો, હાબુ વગર નો ધોઈ નાખ્યો. હા મને બહુ મજા આવી, મજા પડી ગઈ. ધોઈ નાખ્યો ને ઈજ લાગનો હતો. એજ તો કઉ છું, ઈજ લાગનો હતો. એવું જ થવું જોઈએ એના હાથે. કેવો બધાને ગામની છોકરીઓને હેરાન કરતો હતો. એને ખાલી મારવાની જરૂર નહોતી, મારી નાખવાની જરૂર હતી. નડતો જાય. એ તો માર ખાધો હશે ને એટલે આજે બરાબર નો મેથી પાક ચાખી લીધો હશે. હવે અક્કલ ઠેકાણા પર આવે તો સારી વાત છે. અક્કલ હું એને કાંઈ ઠેકાણા પર આવે એમ નથી. ગમે એટલો માર ખાય ને તોય તે એની પેલા ખબર છે તને પોલીસે પકડીને કેટલો માર્યો હતો? તોય બુદ્ધિ વગર નો સુધરતો જ નથી. હું કરવાનું આનું? હવે તો સુધરે ને કે આટલો મેથી પાક ઓછો પડે જ તને. મેથી પાક ને લાયક નથી. એને છે ને શાક માં દવા નાખીને ખવડાવી દેવી જોવે, નડતો મટે. પણ એ દવા લાવશે કોણ ને ખવડાવશે કોણ? એના માટે તો હું 10 નારિયેળ ફોડી દઈશ, એટલું હારું. યા બધું છે ને એક જ વ્યક્તિ કરી શકે, આ દામિની ના કાકા. હા એ દામિની ને કે એને કાકા ને સમજાવે કે આવું જ કરવું પડશે. હવે કરી નાખો. મને તો આ વાત સાંભળીને એટલી આમ ખુશી મળી, મને કેમ તું લઈ જલ્દી મંજુન જઈને સંભળાવું. બહુ સારું કર્યું તે મને આઈને સંભળાવ્યું, મજા આવી ગઈ. હવે તો હજી એને મેથી પાક મળવો જોઈએ, ત્યારે એની અકલ ઠેકાણા પર આવશે. મળશે તે. એટલે તું વાહિંદુ કરતી હતી? કરને ખાલ, પછી આપણે બે બેહીએ. તો કેટલું બધું કામ પડ્યું છે જો ની. કરને સર ખુશ થતી થતી કરજે, મસ્ત ખુશી. આમ હું કેવાય ઓલું ઇંગ્લિશ માં ગુડ ન્યૂઝ આપ્યા તને મેં. એજ હારું. હાલ હવે તું ક્યાં જતી હતી? હું જાઉં છું ઘરે. હવે તો જા ઘરે, મારું કામ પતાઈ હું આવું, પછી આપણે નિરાતે વાતો કરીએ. આવજે હટ. હો ચાલ. હસ આજે તો મેથી પાક મળ્યો ને હારું થયું, હજી મળવો જોઈએ. રઘોડો હરામી એને હામો મળ્યો અને એકલી ભાળીને એની શેડતી કરતો હતો. હું વાત કરું છું કાકા, એ હરામી ની આટલી હિંમત કે એને મારી બેન ની છેડતી કરી? અરે એ તો બેટા હું સમયસર ત્યાં પહોંચી ગયો, નહીતર કોને ખબર હું થાત. તું ઢીલી ન પડતી હો, લાગે છે કે હવે આ રઘુડાને અને રઘુડાના બાપને મારે આડે હાથે લેવા જ પડશે. આ રાધાનું અસલી રૂપ એને બતાવવું જ પડશે. ના બેટા, તારે તારા રૂપ દેખાડવાની કાંઈ જરૂર નથી અને દેવજીભાઈ પાસે તું નહીં જાતી. હવે દેવજીને ઘરે જઈને હું જ એને સમજાવીશ. બસ કાકા, હવે આ વાતનો નિવેડો લાવવો જ પડશે. અરે આમ ને આમ તો કેટલા દિયાલ છે, જો કઈ નહીં કરીએ ને તો આ બે બાપ દીકરો માથા કાઢી જાય. અરે મારી બેન ને બહાર નીકળવા જેવું નથી રહેવા દીધું ઈ લોકોએ. તું ચિંતા નહીં કે રાધા, એ બંને બાપ દીકરાને એના ઘરે જઈને હું બરાબર ના ખખડાવું ને. પછી એ દામિની ની શેડતી તો શું, એની સામે જોવાની હિંમત પણ નહીં કરે. કાકા તમે જે કરો ઈ પણ સમજી વિચારીને કરજો. અરે બેટા તારે મને એ શીખવાડવું ન પડે. દેવજીને એમ કે ગામમાં માથું કાઢી ગયો છે એટલે મારી સામે કોઈ નહીં બોલે એમ. પણ અત્યારે તો છે ને શેરની માથે હવા શેર બેઠા જ હોય, એને ખબર નથી હજી આ તારા કાકાની. અરે કાકા એને મર્દાનગી દેખાડવી હોય તો કોઈક મરદ માણસ સામે બાંધવા જાય. અરે આ અમારું મરદ વગરનું ઘર છે એટલે ને, એટલે એને એટલે અમને હેરાન કરે છે ને. અરે એવા મગતરા હોય ને એની મર્દાનગી આવી દીકરીઓ ઉપર જ દેખાડે છે. બાકી જો કોઈ મરદનો સામનો કરે ને તો એને ખબર પડે. તને ખબર છે પેલો રઘુડાને આજ રંગે હાથે પકડો અને ચડતી કરતો હતો, હો ભેગો કરી દીધો અને હવે હું જાઉં છું એના બાપા પાસે, એનો વારો કાઢું છું. Thank you.
ગોવિંદ પટેલ આવો. તમે બેહવાનું કીધું છે એટલે હું બેહું તો ખરો, પણ હું અહીંયા બેહવા નથી આવ્યો, બે વેણ કહેવા આવ્યો છું. તમને તો ખબર જ છે ને કે તમારા રવજીનું શક પણ મારી દામિની હારી છૂટું થઈ ગયું છે, એટલે હવે હું એનું હક પણ તમારા બીજા દીકરા હારે નથી કરવા માગતો. કારણ કે હું હાથીની અંબાડી ગધાડા ઉપર નથી મૂકવા માગતો. એ ડોહા, માફમાં રહેજે, નહીતર હાલાવાટ નહીં રે. રઘુ તું શાંત રહે, હું વાત કરું. ગોવિંદભાઈ, આદરેલા કામ અને લીધેલા લગ્ન કોઈ અધૂરા નથી રહેતા, એ તો ખબર પડે છે ને તમને. પણ દેવજીભાઈ, કોઈના પાનેતર કોઈ બીજાના માથે નથી ચડતા, તો પછી તમને એટલી તો ભાન હશે ને. પણ રઘુ ક્યાં પારકો છે, રઘુજી મારો દીકરો છે, રઘુ પણ મારો દીકરો જ છે ને. દેવજીભાઈ, ઘોડા અને ગધેડાની નસલ ભલે એક જ હોય, પણ એ બંનેમાં બહુ જ ફેર હોય છે, ખબર છે ને. શિવજીનું બિલીપત્ર વિષ્ણુને નથી ચડતું ને, એવી જ રીતે કોઈનું મીંડળ બીજા કોઈના હાથે નથી બંધાતું. એ બધી વાતો મારા મગજમાં નહીં સમજાય. ગોવિંદભાઈ, મેં તો એક જ વસ્તુ નક્કી કરી છે કે મારા રઘુના લગ્ન દામિની સાથે કરાવીને રહીશ. હું આ તમારા કજાત છોકરા હારે કોઈ કાળે નહીં થવા દઉં. હે ડોહા, બારો ગોવિંદભાઈ, હવે જાઓ છો તો મારી પર એક વાત સાંભળતા જાઓ. આવતી ચૈત્રી બીજના દિવસે હું મારા રઘુની જાન લઈ અને આવું છું. કહી દેજો તમારી બે છોકરીઓને. અરે એમાં મારી છોકરીને હું કહેવાની વાત છે, તમારામાં હિંમત હોય ને તો આવી જાજે લીલા તોરણે તારા છોકરાની જાન લઈ, અને પછી તમે પણ જોઈ લેજો કે શું પરિણામ આવે છે. અરે જા જા, હવે જોઈ લેહું. વાત કરે છે સાલો ડોહો, એની ભમતી લાગે છે કે આપણે ફરી આવી લલકાર કરે, જોઈ લેશું એને. બસ દેવજી કાકા ને બરાબર ના લીધા અને ધમકી મારી પાછી કે તારો છોકરો રઘુડો મારી છોકરી ને આજુબાજુ દેખાણો છે ને તો એક છોકરો ગુમાવી બે. જોયું, મેં કીધું તું ને આવું જ થશે. હા, પણ માન્યા નહીં. પોતે કહેતા થાય કે તમને કોઈ ખબર ન પડે, તમે નાની સોળીઓ છો ને આ છો ને તે છો, પછી જોઈ લીધું ને હમણાં જ. આવે બહુ પાવર હતો ને, આવું થાવું જ જોવે. કોક તે છે ને કોક માથાનું ભટકાય જ રે, હું કેવું તમારું. એ તો છે જ, આપણે સારું સમજાવવા ગયા હતા ને આપણને સમજાવીને જતા રહ્યા. એ કાંઈ સમજે એમ નથી, આ તો આપણને એમ થયું કે આપણે એને હારા હાટું સમજાય, પણ જોયું ભોગ્યું ને. પણ પછી શું થયું એ કાંઈ ખબર પડી કે નહીં? પછીની તમારે કઈ ખબર નથી, ખબર તો પડશે જ તેને. બીજું તો હું, પણ હું શું કહું ભાભી, આ રઘુડા રહે છે ને આવું થાવું જ જોવે, બહુ પાવર છે ને. મોટા ભાઈ કેવું કર્યું એ જ ને, એને નથી ખબર પડતી કે ભલે બાપાએ કીધું પણ પોતે તો ના પાડી શકતો હતો ને કે આવું ન કરાય. પણ એ હું ના પાડતો હતો, મને તો એમ છે પહેલેથી નજર એને ભાભી ઉપર જ હશે. આ ચાય થી પગ ની ભાંગ્યો હોય ને મોટાનો, એવું થાયશ મને. હા રે ભાઈ, ભાઈ એવું ન કરે, બસ ખબર નહી મને. દેવજી કાકા, હાલે આજે કઈ મજા લેવી જ તારે, લેવી જ પડે ને, બહુ પાવર. એ દેવજી કાકા, મારું કામ છે,
એ તો અમને તમારી બહુ ચિંતા થતી હતી ને કે તમે તો સરખી રીતે નિર્ણય ન લઈ શકે, તો અમે તમને સમજાવ્યા હતા, પછી તમારું શું થયું હશે? હવે સમજાવવાની જરૂર નથી, સમજી ગયા કાકા. અમને બધી ખબર છે કે આ ગોવિંદ કાકાએ તમને હારે જપ્તે લઈ લીધા. ઓ અરે ઈ જે હોય, મેં તમને તે દિવસે કીધું તું ને આજે કહું છું કે તમારે અમારી વાતમાં દખલગીરી કરવાની જરૂર નથી. અમે ક્યાં કરી, જાતે તો થઈ ગઈ બધી દખલગીરી. અરે સોરણ સૌટે જા ભેગ્યું થાવ ને મારા ઘરની પંચાયત કરો છો, તમને બીજું કઈ કામ નથી? કેમ તમારે બધાની વાતમાં માથું મારવું હોય તો તમને સારું લાગે, અને અમે તમને હાસો કીધું કે તમને સારું ન લાગ્યું? અરે તારી ઉંમર હજી સલાહ દેવાની નથી, સલાહ શિખામણ લેવાની ઉંમર છે, અને અમે તો ઉંમર લાયક છી, અમે ગમે ને સલાહ દઈએ. સલાહ દેવા લેવાની નથી, સલાહની કોને જરૂર છે ને, ઈ મેન છે. હો એ તો તમારે લેવી નથી. નો લઈ તો કાઈ નઈ, એને પણ એના માથાના ભટકા એત્રિયા ને. તમે કામ કરો ને, ગામના નાકે એક દુકાન ખોલો સલાહની, સલાહ વેસવા બેહી જાવ બે. ના ના, દુકાન તો તમારે ખોલવાની જરૂર છે. હા હું કેવું, હું ક્યાં કોઈ સલાહ દેવા જાઉં છું? લોકો અમારે ઘેરે સલાહ લેવા આવે, તમે ગામમાં નીકળો છો, સલાહ કોઈને લેવી છે, સલાહ કોઈને લેવી છે? અમે સલાહ દેવા નથી નીકળ્યા, આખા ગામમાં વાતો થાય છે કે દેવજી કાકા ગોવિંદ કાકાના હારે જપ્તી આવી ગયા છે. હા અને આવા જોવે બહુ પાવર હતો બહુ. એ અમારું છે ને, અમે લડી લેવું, અમારે જે કઈ નિર્ણય લેવા છે ને એમ લઈ લેવું, એમાં તમારા સલાહ ની કે ઉપદેશ ની જરૂર નથી. એજ ને, હવે એમને જાતે જ લડવા દે, આપણે કરી શું શકીએ છે? કઈ થાય એમ નથી તો હું કામે આ બધી માથાકૂટ કરો છો? ઈ તો અમારે કઈ કરવું નથી ને, એટલે બાકી બધું થાય. ઉપલા શેઠે ખડ ઉડું છું છે, ઈ નીંદવાની ખબર પડે છે? ગામ ને ઉપદેશ આપવા નીકળો છો ને, ઘરના કામ ઉભા રહી છે. તમે છે ને અમારા ઉપલા શેઠા ની બળતરા ન કરો, તમે તમારી વાડી ની બળતરા કરો. સા ફળી ગયું બધું અનાજ, બકાલું આવ્યું તો બળી ગયું, ખબર છે? પાણી વાકે તમારા બાપા નું, એનું ધ્યાન જો ને. એમાં તમારું હું જાય છે, બકાલું અમારું બળી ગયું, તમે તમારી વાડી નું કરો ને, બરાબર ને? હું તાર શેઠ આવીને કોઈ દી કીધું કે આનું આ સલાહ આપી કે આનું આ કે આનું તે કે ને, તું નીકળી પડશો વારાઘડી. અમે તમને સલાહ દેવા નતા આવ્યા, અમે તો ખાલી પૂછતા હતા કે હારા ગોવિંદ કાકા એ લઈ લીધા લાગે છે. તો ગોવિંદ કાકા ને ઘેર જઈને બેહો, એને અરે વાતું કરો, મીઠી મીઠી જાઓ. ગોવિંદ કાકો બહુ હારો હોય તો કોઈ પાવર તો ઉતરો જ નથી. હો મને લાગે છે કે આ માણસ નો પાવર છે ને એમ નહીં ઉતરે. એ ભાઈ તમે છો ને ગામના પાવર બેહાડો બંધ કરો ને, તમારા બાપા ને પાવર વધે ને એવા કામ કરો. એ હા હા હવે બહુ થયું, હાલો એમને હાલ પર જ છોડી દો. અમારા બાપા છે ને તમારી કરતા હારા છે. અને હવે બીજી વખત છે ને શેઠે સૌટે કે મળતા નહીં, અને મને ભાળી દો ને એટલે તમારે કેળો માપી લેજો, મારે તમારે માથાકૂટ નથી કરવી. અમને નથી કરવી તમારી જોડે. ઓ કાકા, અમે અમારો શેડો નહીં માપીએ, તમે તમારો શેડો માપી લેજો. આના મગજમાં છે ને ભમરી બહુ છે, આને હાશવીન ઘરે લઈ જાજા, મારો કેળો મૂકો એટલે હું તો મારા કામ કરું. તમારા મગજમાં ભમરી નહીં, તમારા મગજમાં મોટો ભમરો છે, એ ગોવિંદ કાકાએ ઉડાડી દીધો. આયલા આલી નીકળ્યા તે લે. પેલો નાનો છોકરો હતો એની હારે કરાયું એમ? હા, તો એને ન ખબર પડે કે મારા ભાઈ ને કેટલું દુઃખ થશે જો એમની છોકરી ઘરમાં આવશે તો? એટલે અમે એમને સમજાવતા હતા, પણ સમજવા તૈયાર જ નથી. સિયાબેને તો બહુ સમજાવ્યા, પણ એમને તો બસ પોતાનું જ કરવું છે, હવે જોઈએ શું થાય. એવું તો ના કરાય ને, મોટા છોકરાનું હતું કે નાના છોકરાને ડાયરેક્ટ કરાવી દીધું. એ જ, અમે એમને કેટલું સમજાવ્યું આના વિશે, પણ એ સમજવા તૈયાર નથી. આખા ગામની પંચાયત કરે છે, પણ પોતે ન સમજતા કે આવું મારે ન કરવું જોઈએ એમ. હવે બિચારા મોટા છોકરાને કેટલું દુઃખ થાય કે એનું હતું એ ડાયરેક્ટ નાના છોકરાને કરાવ્યું. અરે પણ નાના છોકરાને બી કાલ ઉઠીને કઈ થઈ ગયું તો પછી શું કરવાના, ત્યાંથી બી તોડાવી નાખવાના. એમને નાક જ નથી, જ્યાં હતું ત્યાં જ પાછું કરી નાખ્યું, એવું ન કરાય. એટલે તમે લોકો એને શિખામણ દેવા ગયા હતા? અમે તો ખાલી સલાહ દેવા ગયા હતા, પણ એમને લેવી હોય તો હવે એમની મરજી. મેં તો કઈ વધારે બોલી નથી, સિયાબેન જ બોલતા હતા. અને આમ પણ અત્યારે કઈ ભલાઈનો જમાનો છે નહીં. તો આ સાચી તમારી, અમે સલાહ દેવા ગયા હતા, ભલાઈ કરવા ગયા હતા, અમારા જ માથે આવ્યો, અમને સલાહ દઈને જતા રહ્યા. એટલે તને અત્યારે એવો જમાનો આવી ગયો છે ને
કે આપણે આપણા ઘરનું કરવાનું, બીજાનું કરવા જાવી તો એ લોકો પછી એમ કે તમે અમારી પંચાયત કરો છો. એ જ મેં સિયાબેન ને સમજાવ્યું કે આપણે હાલો હવે આમની માથાકૂટમાં પડવા જેવું કઈ છે નહીં, કાલ ઉઠીને જે થશે ને તો પછી આપણું નામ ન આવે કે આપણે સલાહ દીધી હતી એમ કરી, એટલે અમે તો વયા આવ્યા. પણ આમનું મૂળ જ બંધ ન થતું, બોલ બોલ જ કર્યા કરે છે. પછી મેં એમને ચૂપ કરીને ત્યાંથી લઈ ગઈ. ચાલો હવે મને રસોડામાં બીજું કામ છે, હું કરીને આવું. કઈ ના લાવો, મને ભૂખ લાગી છે, જમવાનું આપો હવે. હા હા ચાલો. અરે બેટા, અને એવું પણ કીધું મને કે તમે ઘરે જઈને દામિની અને રાધાબેન ને કહી દેજો કે આવતી સહિત્રી બીજે હું જાન જોડીને આવી જઈશ. હે ભગવાન, હા આ તો ભારે કરી. અરે આ ઝઘડો તો ઉભો રહેવાનું નામ જ નથી લેતો. આનું પરિણામ શું આવશે? બેન, હવે આપણે શું કરીશું? કેવી રીતે રોકશું આ લોકોને? બેટા, હવે આનો એક જ રસ્તો છે. તમે બંને બહેનો મારા ઘરે રહેવા આવતા રહ્યો, ત્યાં તમને કોઈ કાંઈ નહીં કરે. અને ઘરની ફરતે હું ગામના જોવાની એને ગોઠવી દઈશ. અને કદાચ સહિત્રી બીજે જો દેવજીભાઈ જાન જોડીને આવશે ને તો મારા માણસો એને ઢીલા મોઢે પાછા કાઢશે. ના કાકા, અમારે આમ આ ગામ નથી છોડવું. મારે મારું ગામ છોડીને ક્યાંય નથી જવું. અને આમ જોવા જાય કાકા તો આ સમસ્યાનું નિરાકરણ ન થો. બેટા, એ તારી વાત હું સમજું છું. તમે જો મારા ઘરે મારા ગામમાં રહેવા નહીં આવો તો તમે બંને બહેનો શું કરશો? જો કાકા, હવે અમારા કર્મમાં જે લખાયું હશે ને એ થાય, અને અમે બે બહેનો ભોગવી લેવું. બાકી આ ગામ છોડીને નથી જવું એટલે નથી જ જવું. બેટા દામિની, રાધાબેન તો ના પાડે છે, પણ તારું શું કહેવાનું થાય છે? મારા ઘરે આવતા રહ્યો તો તમને થોડોક સહારો મળે, અને દેવજી વગર વાગે તમને વતાવે નહીં. જો કાકા, મારા ઘરનો નિર્ણય દામિની નહીં પણ હું લઉં છું, કારણ કે હું એની મોટી બહેન છું અને માની જગ્યાએ મેં કીધું એટલે અમારે ગામ નથી છોડવું એટલે નથી છોડવું, બસ. સારું બેટા, તો હું જાઉં છું, પણ બે બહેનો તમારું ધ્યાન રાખજો. ભલે કાકા. દામિની, આ રઘુડાએ તો તારું જીવવું આરામ કરી નાખ્યું. એ રઘુડાનો તો છે ને તું નામ ન લેતી, એને જે કરવું એ કરે. હું બીતી નથી એનાથી. હું તો બીતી નથી, પણ આ ગામનું તો જો આખા ગામ વશે તારી શેડતી કરે છે. એને જે કરવું એ કરે. ઈ છે ને બાયલો છે બાયલો, એટલે જેને મેં એટલી હિંમત છે કે મારી શેડતી કરી શકે. બાકી મર્દ હોત ને તો સામે આવીને વાત કરત. હાશી વાત છે, એ તારી છે ને હગાઈની વાત ત્યાં નાખી ન હોત ને તો જ સારું હતું. પણ વાંધો નહીં, હવે હું પણ જોઉં છું કે એ શું કરે છે. અમે લોકો છે ને એનાથી કઈ બિન ઘરે બેઠા રહીને એવા નથી. હા, અત્યારે તો કોઈથી બીવાય જ નહીં. અને હું તને શું કહું છું, હગાઈ તો કરતી જ નહીં, નકર તારી જિંદગી હા વરામ કરી નાખશે. અને યારે હગાઈ કરવાથી તો સારું છે કે હું મરી જાઉં. અને એની સામે ના બોલીએ ને તો એ માથે ચડીને બેહે એવો છે. હા, અને તને ક્યાં ખબર નથી આ મધિયારે કેવું કર્યું તું? તને ખબર જ છે ને, બિચારી મધુડિયાને હકપણ કરીને તોડી નાખ્યું. એ છે ને આપણા ગામનો હાવ હલકામાં હલકો માણસ છે. હા, અને પછી તારું હકપણ એની યાર કરવાનું કહે છે. તું થોડી ને કરતી હતી હકપણ. હા, એ અને એનો બાપો હે એવો જ છે. એ એના બાપે તારી યાર હકપણની વાત નાખી ને એટલે મને તો એવું લાગે છે કે ગાળમાં કંઈક કાળું હોવું જોવે. હોય 100%. બાકી છે ને એનો બાપ આવું કરે એવો છે નહીં. પણ ત્યાળમાં હું કાળું હોઈ શકે?
તો મને તો જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી એટલી ખબર છે કે એનો બાપુ એક નંબર નો લાલચુ વ્યક્તિ છે. હા તારી ઈ વાત તો સાચી છે, એનો બાપુ એક નંબર નો લાલચુ છે અને આ રહ્યો એનો દીકરો, એટલે વડ એવા ટેટા અને બાપ એવા બેટા, એટલે આ એનાથી જાય એવો નથી. હવે હું થવા બેઠું છે ને ઈ જ કઈ ખબર નથી પડતી. વાંધો નહીં, પણ ભગવાન છે ની હવ નો હોય છે અને મારો પણ ભગવાન છે, હું જોઉં છું કે આગળી હું કરે છે. તને પણ આવડતું નથી, તારી છેડતી કરે રસ્તા ઊભી રાખે ને તો બે ચડાઈ દેવાય આખા ગામ વસે, એટલે બીજી વાર નામ લેતો બંધ થઈ જાય. હા હવે ઈ જ કરવું પડશે, કેમ કે આજે હું બી ગઈ ને તો કાલ હવારે કોઈ ગામની બીજી છોકરીને છેડતી કરશે ઈ, અને આમ ને આમ તો આખું ગામ બદનામ થઈ જાય. એનો બાપે કઈ ઓછો નથી, તેથી તો હું એને હારા હાટું સમજાવવા ગઈ, ત્યાં તો મારી ઉપર જ એડ્યું નાખવા માંડ્યો. મેં તો કહી દીધું હાલ તો થા, મારે હું છે મારા બાપનું કઈ નથી જાતું, તું હું જે ઈ કઈ. તું સમજાવવા ગઈ હતી તે હું વાત કરી એના બાપા આરે. અરે આ સોની, આ રકુડાનો મોટો ભાઈ છે, એનો એક્સિડન્ટ થયો તો પગ ન ભાંગી ગયો, પેલા ઈ મધુડી નું એની આર નક્કી કર્યું હતું, તે ઈ લોકો હકપણ તોડવાનું કીધું ને તો ના ના આરે નક્કી કરી નાખ્યું, તમે છે ને આ ખોટું કર્યું. એટલે રવજી નો પગ ભાંગ્યો ને એમાં બિચારો રહી ગયો, નકર ઈ છોકરો હારામ હારો હતો, આખા ગામમાં ઈ રવજી ના વખાણ થાય, અને આ રખુડો એક નંબર નો ચીટર્યો છે. ઈ હારા તે ઈ વાત માનું છું એમાં ના નહીં, પણ એ ક્યારે હાજર થાય એની ગેરંટી ખરી? ઈ વાત એ તારી હાશી, પછી બધા તારી ઠેકડી ઉડાડે, તારો વર આમ તારો વર, તું ઈ ખોટી નથી ને ઈ ખોટો નથી, ઈ બિચારો હું કરે, એને થોડી ખબર હતી મારો પગ ભાંગવાનો છે અને આખી જિંદગી થોડી આમ નીકળવાની છે. પણ હવે છે ને આ રઘુડા નું કઈક તો કરવું જ પડશે, આમ ને આમ તો છે ને એ મને ઘરની બહાર નીકળતી બંધ કરી દે. હું તો તને ઈ જ કહું છું કે તારા સાળા ઘરે એટલે પોગી જ રહેશે, બીતી તો નહીં જ તે. હા મારે બીવાની જરૂર નથી, મારી બેન છે ને મારી માં જેવી, એ હંમેશા મને બચાવી લે છે, અને મારા કાકા એ પણ હંમેશા મારી હારે જ હોય છે. સારું હવે જે થાય હારા માટે થાય, બીજું તમારે હું કેવું. પણ થવા કાળે કઈ થઈ ગયું ને તો હું કોઈને મોઢું બતાવીને લાયક નહીં રહું. તું કે એવું બોલે છો, તને કઈ નહીં થાય. આ ભગવાન બેઠો છે ને મારી રક્ષા કરવા, કઈ નહીં થાય. હાલ હવે છે ને રકોડાની વાત મેલ ને બીજું બોલ. હું બીજું બોલે? આસ બળત રહેશે મને તો તારી. હવે મારી ઉપાધિ કરમાં અને બીજું કે, હા બજાર ગઈ હતી કે નહોતી ગઈ? હમણાં થી ગઈ જ નથી. તું ક્યાં આવે છો હમણાં? નવરી પડે છો, તને ખબર જ છે પછી હું કઈ એકલી જવાની નથી. હા તને ખબર છે ને રઘુડા ને લીધે હું બહાર નથી નીકળતી, અને હવે તારે ક્યારે હાથ પેડા કરવાના છે? તું પેલા તારી હગાઈ તો કર, પછી મારી કરશું. મારા તો ક્યાં ઠેકાણા છે બેન. હાશી વાત છે, તું કરે તો હું તારામાં તો ખુશ રહું. હા હવે એ બધું મારા ભાઈ મારા ભાભી ને મારા બાપુ ઉપર છે. હું તો કઉ છું કરજે. બાપા ક્યાંય બહાર જાવ છો? હા બહાર જાઉં છું, ગોરદાદાને ઘરે જાઉં છું, મારા રઘુડાના લગ્નનું મુહૂર્ત લેવા. પણ બાપા હું કામને ખોટા ઉદા માલ્યો છો? રઘુભાઈની અરે દામિનીને લગ્ન નથ કરવા તો હું કામને પરાણે લગ્ન કરાવવાની કોશિશ કરો છો? અરે રાવજી, દામિનીની હગાઈ આપણા ઘરમાં થઈ ગઈ છે, હવે જબરદસ્તીની વાત જ ક્યાં છે? પણ બાપુ જો આમ જોવા જાય તો એનું હક પણ તો મારી હારે થયું હતું ને, રઘુભાઈની હારે તો નહોતું થયું ને. અરે તુને રઘુડો ક્યાં નોખા છો, બે દીકરા તો મારા જ છો ને. બાપા મોઢું અને કાન આ બે આપણા શરીરના અંગો છે ને, તો કોળીઓ કઈ કાનમાં તો ન જ મુકાય ને, એને મોઢામાં જ મુકાય ને. એવી જ રીતે બાપુ એની હારે જ એના લેખ લખાણા હોય ને, લગ્ન પણ એની હારે જ કરાવાય, કોઈ બીજાની હારે નહીં. રવજી તારા ભગતડા વેડા છે ને
કે તારી પાહે રાખ, તારા બાપ ને શિખામણ ને આપ. તારા બાપ નું નામ દેવજી છે, દેવજી. એને શું કરવાનું છે અને શું નથી કરવાનું બધી ખબર પડે છે, સમજો. એટલે હવે તું છે ને મને વધારે શીખવાડતો નહીં, જા તારું કામ કર. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે, તારી કરતા મેં દિવાળી વધારે જોઈ છે, સમજો. બાપુ, તમને હમજ તો અંધી પડે છે, પણ તમે સમજવા તૈયાર નહી. હે ભગવાન, તું જ કઈક કરજે, ખબર નહી બધું હું થવા જઈ રહ્યું છે, આનું પરિણામ હું આવશે. દામિની બેન, આવી રીતે છોડીને નહીં જા. આખોલ કાકા, કાકા ને કયો ને આખોલ આવી રીતે છોડીને નહીં જાય. અરે રાધાબેન, આવું થયું? શું કર્યું દામિનીએ? મારી નાખી તમે મારી બેન ને. અરે શું બગાડ્યું તમારી બેને તમારું? આપઘાત કરી લીધો છે એને. પણ આ બધી વસ્તુની પાછળ તમારો હાથ છે. હત્યારા છો તમે મારી બેનના, હત્યારા છો તમે મારી બેનના. દેવજી ભાઈ, તમે એમ કહ્યો છો કે દામિની ને શું થયું છે? અમે તો તમને સમજાવી સમજાવીને ટાક્યા, પણ તમે એકના બે ન થયા. આ તમારા કારણે મારી જુવાન જોત દીકરીએ આપઘાત કર્યો છે, આપઘાત. તમને તો ખબર જ છે ને કે પરાણે આંબા ન પાકે, એવી જ રીતે કોઈ હારે પરાણે પ્રીત ન થાય ભાઈ. ગોવિંદભાઈ, મને નહોતી ખબર કે મારી આ જીદનું પરિણામ આટલું ભયંકર આવશે, નહીતર હું વાતનો છેડો લાવી દેત. હું તમારો ગુનેગાર છું, મને માફ કરી દો, મને માફ કરી દો ગોવિંદભાઈ. રાધાબેન, માફી, માફી હું તમને આપું એમ? અરે તમે મારી બેન નો જીવ લઈ લીધો અને તમે મારી પાસેથી માફી ની આશા રાખો છો? નીકળી જાઓ મારા ઘર ની બહાર, નીકળી જાઓ, નતર જોયા જેવી થશે. દામિની બેટા, ઉભી તા. જો હવે તમે બંને બહેનો કાન ખોલીને મારી એક વાત સાંભળી લો. આજ હાલ સુધી તમે બંને બહેન ઘરની બહાર નહીં નીકળતા, આજ મોડી રાત્રે આપણે આ ગામ છોડીને જતું રહેવાનું છે. ભલે કાકા, તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. અરે મારી બેન માટે તો કદાચ મારે મારો જીવ આપવો પડે ને તો પણ હું તૈયાર. પણ બેટા, તે આ પ્લાન બહુ સારો ગળ્યો, કારણ કે તને ખબર હતી કે સીધી આંગળીએ ઘી નો નીકળે ને તો ટેડી આંગળી કરવી જ પડે. બાપરે મંજુ, હા હું તને શું કહું છું, તને કઈ ખબર પડી કે નહીં? ના, તું કે તો ખબર પડે ને, શું વાત છે? આ ગોવિંદ કાકા એ એવું નાટક કર્યું ને કે ઓલા દેવજી કાકા હવે આમ ફરીને કે આમ ફરીને ગોવિંદ કાકા ઘરની હામું જ નહીં જોવે. આ દેવજી કાકા ઘર છોડીને વયા ગયા.
લે એવું કેવું નાટક કર્યું એમણે? તો હા ભાઈ, ગોવિંદ કાકા ગઢુ માણસે અને રાધાબેન એક સ્ત્રી છે, એટલે ગોવિંદ કાકા એને જ કઈ પોગી રહેવાના નથી, એટલે ગોવિંદ કાકા એ મગજ દોડાવ્યો અને નાટક કર્યું કે દામિની મરી ગઈ છે. હાય હાય. એટલે દેવજી કાકા ગોવિંદ કાકા ને ઘરે આવ્યા અને બે હાઉડા પાડ્યા. હા, અને પછી વ્યા ગયા. મને તો એવું લાગે છે કે પાછા હપણ કરવા છે ને, ઓલી મધુન ઘરે જાય, મધુન ઈ ના પાડી દેશે, પછી બે બાજુ થી રહે. હું કેવું તારું? આપણે નતું કીધું ઈજ લાઈક ના છે, આગળ ખબર પડશે. અહિયાં નું ભોગવેલું અહિયાં જ કરવું પડે છે બધું. હું તો છે ને હું વિચારું, તને ખબર છે બે બાજુ થી રે ને તો મને મજા આવી જાય. આખા ગામ માં પેંડા વેચું. આપણી ગામમાં જેટલા હોશિયાર છે ને એની હવે પાસે એનથી ડબલ હોશિયાર છે. હે, ઈ કોણ? બધા આવે. હા નઈ, આપણું તો ગામ જ હોશિયાર છે. હવે જોઈએ હવે શું થાય છે આ લોકો નું સગપણ નું આગળ. હા હારું, હાઈ લવે જઈએ પાછા ઘરે. અરે હા, હાઈ હાઈ. તમે આ બાજુ ક્યાં નીકળ્યા? અરે હું તો આમ જાતો હતો, પણ તું હું ઓલી સિયાની વાહે પડી ગઈ છું આ નકરી. અરે સિયા આપણા ગામડાનું નંબર 1 ન્યૂઝ ચેનલ છે. ન્યૂઝ ચેનલ બધી ન્યૂઝ આમ હોય એની પાસે. એની પાસેથી થોડું ખાંભળો, તમને કઈ બુદ્ધિ આવે, કઈ ખબર પડે. એવી કેવી ન્યૂઝ આપે છે સિયા? અરે એને એમ કીધું કે દામિની ના કાકા છે ને એમણે નાટક કર્યું, એવું કીધું કે દામિની મરી ગઈ છે એવું નાટક કર્યું. હવે દેવજી કાકા એમના ઘરની હામોઈ ની જોવે. દામિની મરી ગઈ એવું નાટક? હા એવું નાટક કર્યું છે. આવું કઈ નાટક કરાતું હશે? પણ જેવા સાથે તેવા, હવે એ અહીંયા જ ભોગવવાનું હતું. અમે તો પહેલા જ કીધું હતું. બરાબર થયું કે નહીં? આ જે થયું એ બધું તો બરાબર છે, પણ જીવતા માણસ ને મારી નાખે? કરવું પડે, હવે આ જમાનો બદલાઈ ગયો છે, કઈક તો કરવું પડે કે નહીં. આ સગપણ લઈને પાછા જતા રહેતો એમની પાસે કે દામિની વધારાની આવી છે. સગપણ પાછું ગયું તો શું થયું? પણ જીવતા માણસને મારી નાખે એનું હું? અરે સીધી આંગળીથી ઘી નો નીકળે ને તો આંગળીને વાકી તો કરવી જ પડે. ઈ તમને ન સમજાય? તમે બસ આમ ખેતરમાં કામ કર્યા રાખો, કઈ બુદ્ધિ જ નથી. જાઓ આમ. હા બાપા, બધી બુદ્ધિ તમને જ આપી છે ભગવાને. તમારે અહીંયા અમારા બાયોમાં માથું ન મારવાનું હોય હવે. એ હારું બાપા, જાઓ. દેવજી ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવજી ભાઈ, આ ગરીબ ની ઝૂંપડી આવવાનું કઈ કારણ ખરું? હા શારદાબેન, મારા રઘુની હગાઈ દામિની હારે કરાવવા હારું મેં બહુ માથા જીક કરી, બહુ દાવ પ્રપંચ ખેલ્યા, પણ છેવટે દામિની આત્મહત્યા કરી લીધી. શારદાબેન, તમારા ઘરે હું એટલે આવ્યો છું કે હું ઈચ્છું છું કે મારા રઘુની હગાઈ ફરીથી મધુ સાથે કરી દો. મને ખબર જ હતી કે તમે આવી જ કોઈ વાત લઈને આવ્યા હશો, કારણ કે તમારો ટેપો ક્યાંય હજી સુધી લટકાણો નથી. એટલે તમે મારી દીકરી સાથે ફરી સકમણની વાત લઈને આવ્યા છો. પણ એક વાત કાન ખોલીને સાંભળી લો દેવજીભાઈ, મારી મધુનું હક પણ તમે ક્યારનું કર નાખ્યું છે, અને ઈ તમારા કરતા હારા ખોરડામાં, સમજ્યા? એટલે છે ને દેવજીભાઈ, હવે મારા ઘરે સકપણ જોડવાની વાતની આશા તો કદી નહીં રાખતા. ભૂલી જાઓ ઈ વાતને. હો તો લીધું ને બાપુ, અને હું પરિણામ આવ્યું. અરે આપણે તો હાથે કરીને બાવાના બે બે બગાડ્યા. મને ખબર જ હતી આવું જ કઈક થાય, કારણ કે તમારી નીતિમાં ખોટ હતી બાપુ. જેની નીતિમાં ખોટ હોય ને
એનું પરિણામ ખોટું જ આવે બાપુ, ખોટું જ આવે એનું પરિણામ. હા શું કીધું તમારા દીકરાએ? લાલચ છે ને એ મોટી બલાસે, અને તમારામાં તો લાલચનો ભંડાર ભરેલો હતો. તમને કે દામિની જોઈતી હતી, તમારી નજર તો એની જમીનમાં હતી, જોઈ લીધું. એ સોડીએ તો એનો જીવ ગુમાવ્યો, અને હારે હારે તમારી લાલચને લીધે ઓલી મોટી બહેનથી એની નાની બહેન અલગ થઈ ગઈ. વિચાર તો કરો, આ તમારી લાલચે કેટલા ઘર બાળ્યા, પણ અંતે શું થયું? બધાની ભલાઈ થઈ અને તમારું સત્યાનાશ. કોક માટે આપણે ખાડો ખોદવા જઈએ ને દેવજી ભાઈ, તો ક્યારેક એમાં આપણે પોતે પડીએ, સમજ્યા? અને તમારી લાલચ તો એટલી મોટી હતી કે દીકરો પરણાવવા નહીં પણ વેસવા નીકળ્યા હતા. હવે પરણાવજો તમારા દીકરાને, કોઈ 100 વીઘા ને જમીનદાર નો ખાતેદાર હોય ને એને, એની સોડી હારે તમારા દીકરાનું હક પણ કરજો, અને પછી તમારા ઘરે વાસ્તે ગાસ્તે વવલાવજો. પણ મને નથી લાગતું કે તમારા ઘરમાં કોઈ હારા ઘરની દીકરી આવી હકે. સાચી વાત છે કાકી, હકીકતમાં તમારી આ વાત સમજવા જેવી કરી. અરે દીકરી હારે હક પણ જયારે થતું હોય ને ત્યારે એ જમીન જોઈને નથી થતું બાપા. એમ છતાંય તમને લોકોને ઘણા સમજાવ્યા હતા, નહી મારી એકે વાત તમે નહોતા માનવા તૈયાર. આજે એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છે. હું સમજી શકું છું, પણ બહુ મોડું થઈ ગયું છે. હું એમ કહેતો હતો કે મારું નામ દેવજી છે, દેવજી, પણ હું એ ન સમજી શક્યો કે મારા કર્મ દેવ જેવા નહોતા. નામનો મોહ, નામનો મિચ્છા અભિમાન હતું મને. આજ મારા કર્મોની સજા ભગવાને મને આપી દીધી. મોડી મોડી તમને સમજણ આવી ને, તો હવે તમે વેતી ના પડો, મારે મારી દીકરીના વિવાહની તૈયારી કરવાની છે. ઠીક છે શારદાબેન, રજા લઈએ છીએ. હાલો ભાઈ. કહેવાય છે ને કે ભગવાન દરેક કર્મનું ફળ જીવતા જીવત જ આપે છે. આ દેવજીને મળી ગયું.